गुड मॉर्निंग फ्रेंड्स, हाउ आर यू? मजा में? चलो आज आपणे शीखीए ए पहेला एक रिवाइज करी लईए। ए देन बी सी डी ई एंड एफ। हवे आपणे शुं करवानुं छे? एफ, कैपिटल एफ, स्मॉल एफ। एफ फॉर फीस, एफ फॉर फीस। अवर नेशनल फ्लेग, આપણો રાષ્ટ્ર ધ્વજ શું છે? તિરંગા। ધ્વજ એટલે ફ્લેગ। એફ ફોર ફ્લેગ, એફ ફોર ફ્લેગ। અરે મોનસૂન ચોમાસામાં ડ્રાઉ ડ્રાઉ કરતા હોય કોણ છે? ફ્રોગ। ફ્રોગ એટલે ડેટકો। એફ ફોર ફ્રોગ, એફ ફોર ફ્રોગ। દેન ફેન, આપણે વાત કરી હતી ને કે તમારા બધાના ઘરે જે ફેન છે, ફેન એની વાત આવશે તો આ છે ફેન। ફેન એટલે પંખો। એફ ફોર ફેન, એફ ફોર ફેન। હવે આપણે લખવાની શરૂઆત કરીએ એ પહેલા આપણે શું કરવાનું છે? ડેટ અને ડે મેડમને કહેવાનું, બોર્ડમાં લખાવે એટલે તમે લખો, નેમ અને રોલ નંબર તમારે તમારા આઈકાર્ડમાંથી લખવાના છે। નાવ ક્યુ ફોર ક્વેશ્ચન, ક્વેશ્ચન વન, એફ ફોર ફીસ। તો હવે આપણે જ્યારે એફ લખતા હોઈએ ત્યારે આપણે શું કરવાનું છે? તો કે સરસ મજાની ફોર લાઈન બુક છે એમાં ફર્સ્ટ સેકન્ડ એન્ડ થર્ડ, થર્ડ લાઈનને વન ટુ અને થ્રી, થ્રી લાઈનને જોઈન કરતી એક્સટેન્ડિંગ લાઈન બનાવી, તો કે યસ। પછી એક અને બે, ખાલી બે જ સ્લીપિંગ લાઈન, જો ઈ ફોર એલિફન્ટ હતો ને એમાં ત્રણે ત્રણ હતી, પણ આમાં તો ખાલી બે જ કરવાની છે, એક ઉપર અને એક મિડલમાં, એટલે આપણું શું બની જાય છે? એફ ફોર ફીસ। આ એક લાઈન અને એફ ફોર ફીસ, આ બે લાઈનમાં આપણે શું લખવાનું છે? એફ ફોર ફીસ, કેપિટલ એફ, હવે આવે છે સ્મોલ એફ। તો એમાં તો અરે સેમ જ છે, જસ્ટ અહીંયાથી વળાંક લેવાનો છે। શું કરવાનું છે? અહીંયાથી આમ વળાંક લઈ અને આમ કરવાનું। કેવી રીતે? આમ વળાંક લઈ અને સીધી લાઈન અને પછી સ્લીપિંગ લાઈન છે, સ્લીપિંગ લાઈન ક્યાં કરવાની છે? અહીંયા, એટલે આપણો શું બની જાય છે? એફ ફોર ફીશ સ્મોલ, ઓકે, સ્મોલ એફ ફોર ફીશ, એક બે અને ત્રણ લાઈનમાં લખવાનો છે, પણ નીચેની લાઈનમાં લખવાનું છે નહીં, જસ્ટ આ એક અને આ બે લાઈનમાં જ લખવાનું છે, ઓકે ફ્રેન્ડ્સ। નાવ ક્વેશ્ચન ટુ, સર્કલ ધ લેટર એફ, આ તો બધાને આવડે, એફ એફ એન્ડ ધેન એફ, અને નીચે સ્મોલ એફ, તો કે એફ એફ અને એફ, આ એફ છે તો કે નો, તો એને સર્કલ કરવાનું નથી। એ બી સી ડી ઈ અને એફ, એફ પછી શું આવશે? જી। તો ચલો પહેલા એફ ફોર ફીસ મસ્ત લખીએ, આ ડબડા લીટા નહીં, બુકમાં પેજ વળવું ના જોઈએ, પેજ ફાટવું ના જોઈએ, આપણી બુક ખોવાવી ના જોઈએ, ચલો બોલતા જઈએ ને લખતા જઈએ। એફ ફોર ફીસ,